गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज धोरण बे विषय छे हिंदी। हिंदी में आपणे आगळ जोई गया, हवे जोईशुं के चित्र जुओ अने अक्षरोना उपयोग करी शब्द बनावो। बराबर, अहींया जुओ, अहींया चित्र आपेला छे। बराबर, अहींया घणा बधा आ बाजुमां आप्या छे, आ बाजुमां आप्या छे। बराबर, आ चित्र शेनुं छे जुओ तमे, आ चित्र शेनुं छे? तो गिलास। शेनुं छे? गिलास। तो अहींया आपणे लखवानो शब्द के गी ला अने स। बराबर, थयो गिलास। पछी आ शू आप्युं छे? शू आप्युं छे? तो पहिया। शू आप्युं छे? पहिया। तो अहींया लखीशुं आपणे प ही या। बराबर, पहिया। अने अहींया शू आप्युं छे? तो विमान। शू आप्युं छे? विमान नुं चित्र आपेलुं छे। तो अहींया आपणे लखीशुं के वी मा न। बराबर, पछी आ शेनुं चित्र आपेलुं छे? तो किसानुं चित्र आपेलुं छे। शेनुं चित्र आपेलुं छे? किसान। तो अहींया आपणे लखीशुं के की सा न। बराबर, पछी अहींया शेनुं आपेलुं छे? तो खटिया। अने शुं कहेवाय? खटिया। अने ગુજરાતીમાં શું કહેવાય? ખાટલો કહેવાય। બરાબર, શું કહેવાય? ખાટલો। તો આપણે હિન્દીમાં શું કહેવાય? ખ ટી યા। બરાબર, શું કહેવાય? ખટિયા। પછી અહીંયા આપ્યું છે, અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? હિરણ। શેનું? હિરણનું ચિત્ર। અને ગુજરાતીમાં શું કહેવાય? હરણ। તો અહીંયા આપણે શું લખીશું? કે હી ર ણ। બરાબર, હિરણ। પછી આ શેનું આપ્યું છે ચિત્ર? શેનું ચિત્ર આપ્યું છે? તો ડલિયા। શેનું ચિત્ર આપેલું છે? ડલિયા। તો અહીંયા આપણે લખીશું કે ડ લી યા। બરાબર, શેનું ચિત્ર આપેલું છે? ડલિયાનું। પછી આ ચિત્ર શેનું આપેલું છે? તો સીતાર। શેનું ચિત્ર છે? સીતાર। તો અહીંયા આપણે લખીશું કે સી તા ર। બરાબર, પછી આ શેનું ચિત્ર આપેલું છે? તો પોસ્ટમેનનું ચિત્ર આપેલું છે। તો હિન્દીમાં શું કહીશું આપણે એને? ડાકિયા। શું કહીશું? ડાકિયા। તો અહીંયા લખીશું કે ડા કી યા। બરાબર, પછી આ શેનું ચિત્ર આપેલું છે? તો શેનું ચિત્ર આપેલું છે? ટિકિટ। શેનું ચિત્ર આપેલું છે? ટિકિટ। અને હિન્દીમાં શું કહેવાય એને? ટિકટ કહેવાય। શું કહેવાય? ટિકટ। તો અહીંયા લખીશું ટી ક ટ। બરાબર, તમારે પણ તમારી બુકમાં આવી રીતે શું કરવાનું છે? ચિત્ર ઓળખીને આવી રીતે તમારે બુકમાં લખવાનું છે। બરાબર, પછી અહીંયા નીચે જુઓ કે ચિત્ર ઓળખી ખાના પૂરો। બરાબર, શું કરવાનું છે? આ ચિત્રને આપણે ઓળખવાનું, અહીંયા આપ્યા છે બરાબર નામ, તો આ ચિત્રને ઓળખવાનું, પછી એના નામ આપણે અહીંયા લખવાના। બરાબર, તો આ ચિત્ર શેનું છે? તો ડાકિયાનું। શેનું ચિત્ર છે? ડાકિયાનું। તો અહીંયા લખવાનું કે ડા કી, કી તો લખેલો છે બરાબર, તો અહીંયા લખવાનો યા। પછી અહીંયા આપ્યું છે કિસ્સાનું ચિત્ર। શેનું ચિત્ર આપ્યું છે? કિસ્સાનું। તો અહીંયા કી લખેલો જ છે બરાબર, તો અહીંયા સા અને ન। બરાબર, પછી અહીંયા જુઓ શેનું ચિત્ર આપેલું છે? પહિયા। શેનું ચિત્ર આપેલું છે? પહિયા। તો અહીંયા પ હી યા લખેલો છે બરાબર, તો અહીંયા હવે જુઓ આ શેનું ચિત્ર છે? ખટિયાનું। શેનું? ખટિયાનું। તો અહીંયા લખવાનું ખ ટી અહીંયા લખેલો છે બરાબર। પછી અહીંયા આપ્યું છે ગિલાસ। શેનું ચિત્ર આપેલું છે? ગિલાસ। તો અહીંયા લખવાનો ગી લા અને સ લખેલો છે બરાબર। પછી આ શેનું ચિત્ર આપેલું છે? તો સરિતાનું। બરાબર, સરિતા એટલે કે સરોવરનું ચિત્ર આપેલું છે બરાબર, તો અહીંયા આવે સ લખેલો છે, અહીંયા રી અને તા। બરાબર, હવે આ જે નીચેના ચિત્ર છે ને એ તમારે ઓળખીને તમારી જાતે અહીંયા લખવાનું છે બરાબર। અહીંયા જોવાનું કૈસાનું ચિત્ર આપેલું છે? તો કિરણ બરાબર, તો અહીંયા લખવાનું કિરણ। પછી અહીંયા જે આપ્યું છે એ તમારે ચિત્રને ઓળખવાનું, અને પછી અહીંયા નીચે નામ આપ્યા છે એને એના પ્રમાણે આપણે તમારે શું કરવાનું? શબ્દ મૂકીને લખી દેવાનું બરાબર। હવે આગળ જોઈએ કે અહીંયા જુઓ અહીંયા લખ્યું છે, હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।